તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થશે ત્યારે ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મહેસાણામાં કુલ 1008 મતદાન મથકમાં 2849 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી. ચૂંટણીને લઈ કુલ 8013 કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયામાં જોડવામાં આવ્યા. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે 1500 જેટલા પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવશે. મતદાન મથક પર પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા પણ કરવામાં આવી, તો સાથે જ દિવ્યાંગ મતદારો માટે 59 વ્હીલચેર અને 70 જેટલા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી. હાલમાં શાંત થઈ ગયા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાનની જે છે તે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો મારી પાછળ જે મતદાન પ્રક્રિયામાં જોડાવાવાળા કર્મચારીઓ જે છે તે લાઈન લગાવીને જે પોતાનું નામ નોંધણી કરી રહ્યા છે. જો વાત કરીએ તો કુલ 1008 મતદાન મથકો જિલ્લામાં જે છે તે કાર્યરત રહેશે. 1008 મતદાન મથક ઉપર મતદાન કરી શકશે, જેમાં કુલ 2849 ઈવીએમ હશે, જેમાં 16,47,470 મતદારો પોતાનો મતદાનનો જે છે તે ઉપયોગ કરશે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો દિવ્યાંગ માટે 59 વ્હીલચેર અને 70 જેટલા વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને કુલ આ ચૂંટણી પ્રક્રિયામાં સમગ્ર પ્રક્રિયામાં કુલ 8013 જેટલા કર્મચારીઓ જોડાવાના છે. ત્યારે આપણી સાથે સીધા આપણે વાત કરીએ, આપણી સાથે સીધા પ્રાંત અધિકારી સાહેબ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આ વખતની ચૂંટણી શાંત પ્રક્રિયામાં પૂરી થાય તે મામલે ચૂંટણી પંચ દ્વારા કેવા પગલાં હાથ ધરવામાં આવે છે? ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તમામ સ્ટાફનો 3 પ્રકારના રેન્ડમાઇઝેશન દ્વારા સ્ટાફ ફાળવવામાં આવેલો છે. સમગ્ર જિલ્લામાંથી જુદી જુદી વિધાનસભા મત વિસ્તારમાંથી સ્ટાફ આવેલો છે. આજરોજ છે એ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને 100% સ્ટાફ છે એ ઉપસ્થિત છે. પોતપોતાના મતદાન મથકો ફાળવી આપવામાં આવેલા છે, ત્યાં તેમની સાધન સામગ્રી ઈવીએમ વીવીપેટ તમામ પ્રકારની સામગ્રી સાથે આજે સ્ટાફ રવાના થઈ રહ્યો છે.